नमस्कार विद्यार्थी मित्रों, आपणे स्वाध्याय 2.1 માંથી છેલ્લા વિડિયોની અંદર દાખલા નંબર 3 એનો અભ્યાસ કર્યો હતો, જેમાં આપણે થી ઓછા અને થી વધુ પ્રકારના આવૃત્તિ વિતરણ બનાવતા શીખ્યા હતા. આજે આપણે એમાં આગળ નવો દાખલા નંબર 4 સમજીએ છીએ. એની રકમ સમજી લઈએ. નીચે આપેલ આવૃત્તિ વિતરણ માટે દરેક વર્ગની વર્ગ લંબાઈ અને તેની મધ્ય કિંમત શોધી વિતરણ લખો. આપણે વર્ગ લંબાઈ શોધવાની છે અને મધ્ય કિંમત શોધવાની કીધી છે. તો આપણને જે વર્ગો આપેલા છે જરા એ સમજી લઈએ. પ્રથમ વર્ગ છે 0 થી 99, 100 થી 299, 300 થી 499, 500 થી 749, 750 થી 899 અને 900 થી 999, અને એની અલગ અલગ આવૃત્તિ આપેલી છે. તો હવે આપણે આના માટે સૌ પ્રથમ વર્ગ લંબાઈ અને મધ્ય કિંમત બંને શોધવાના છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આગળ મેં સૌથી પહેલાં વર્ગ અને તેની આવૃત્તિ લખી છે. હવે આપણે વર્ગ સીમા બિંદુઓ એટલે કે નિવારક પ્રકારનું વર્ગોમાં આપણે એનું રૂપાંતર કરીશું. તો આપણે આગળના વિડીયોમાં શીખ્યા હતા કે પ્રથમ વર્ગ છે એની ઉર્ધ્વ સીમા 99 છે અને બીજા વર્ગની 100 છે. એવી રીતે અહીંયા પણ 299, પછી 300, 499, પછી 500. તો સૌથી પહેલાં બંને વચ્ચેનો તફાવત આપણે શોધી નાખીએ તો કે 100 - 99 એટલે એનો તફાવત મળ્યો 1. તેના બે સરખા ભાગ કરીએ તો જવાબ મળ્યો 0.5. એટલે પ્રથમ વર્ગ છે 0માંથી 0.5 મારે માઇનસ કરવા પડશે એટલે જવાબ મળશે -0.5. અને ઉર્ધ્વ સીમાની અંદરથી 0.5 બાદ કરવા પડશે, અધ સીમામાંથી 0.5 બાદ કરવા પડશે અને ઉર્ધ્વ સીમાની અંદર 0.5 ઉમેરવા પડશે. તો અધ સીમા 0 છે, એમાંથી 0.5 બાદ કર્યા એટલે -0.5 મળ્યા. ઉર્ધ્વ સીમા 99 છે, એમાં 0.5 આપણે ઉમેરીએ તો ઉર્ધ્વ સીમા બિંદુ 99.5 મળશે. તો પ્રથમ વર્ગ છે એના વર્ગ સીમા બિંદુઓ જો આપણે લખીએ તો -0.5 થી 99.5 આપણને મળશે. બીજા વર્ગની અંદર અધ સીમા 100 છે, એમાંથી 0.5 બાદ કરીએ તો 99.5. ઉર્ધ્વ સીમા 299 છે, એમાં 0.5 ઉમેરીએ. અહીંયા આગળ આપણે 299.5, 499.5, આમ ક્રમિક આપણે બધા વર્ગોની વર્ગ સીમા બિંદુઓ મેળવી લઈએ. તો વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો બધા જ વર્ગોની વર્ગ સીમા બિંદુઓ આપણે શોધી નાખી છે. હવે આપણે દાખલામાં બે વસ્તુ શોધવાની કીધી છે, એક વર્ગ લંબાઈ અને બીજું મધ્ય કિંમત. વર્ગ લંબાઈ શોધવાનું સૂત્ર આપણે અહીંયા લખેલું છે, વર્ગ લંબાઈ બરાબર ઉર્ધ્વ સીમા બિંદુ માઇનસ અધ સીમા બિંદુ. પ્રથમ વર્ગની અંદર ઉર્ધ્વ સીમા બિંદુ 99.5 છે, માઇનસનું નિશાન. અધ સીમા બિંદુ -0.5 છે, તો અહીંયા વચ્ચે માઇનસનું નિશાન છે અને 0.5 એ પણ માઇનસ છે. તો હવે આપણે માઇનસ માઇનસ પ્લસ થશે એટલે આપણે 99.5 વત્તા 0.5 કરીએ તો અહીંયા વર્ગની વર્ગ લંબાઈ મળી ગઈ 100. 299.5 ઓછા 99.5 એની બાદબાકી કરીએ તો વર્ગ લંબાઈ આપણને મળશે 200. હવે અહીંયા આગળ ઉર્ધ્વ સીમા બિંદુ 499.5 છે, અધ સીમા બિંદુ 299.5 છે, આની બાદબાકી કરીએ તો એ પણ મળશે આપણને 200. તો મિત્રો, હવે આગળ વાત કરીએ. 449.5 ઓછા 499.5 તો આપણને અહીંયા આગળ જવાબ મળશે 250. 899.5માંથી 749.5 બાદ કરીએ તો તફાવત આવશે 150. 999.5માંથી 899.5 બાદ કરીએ તો તફાવત મળશે 100. તો આ દરેક વર્ગો જે આપેલા છે એની વર્ગ લંબાઈ આપણે શોધી શકીએ છીએ. હવે દાખલામાં મધ્ય કિંમત પણ શોધવાની કીધી છે. મધ્ય કિંમત શોધવાનું સૂત્ર છે, મધ્ય કિંમત બરાબર અધ સીમા વત્તા ઉર્ધ્વ સીમા ભાગ્યા 2. પ્રથમ વર્ગ છે એની અધ સીમા 0 છે, ઉર્ધ્વ સીમા 99 છે. બંનેનો સરવાળો કરીએ, 0 વત્તા 99 ભાગ્યા 2 કરીએ એટલે સૌથી પહેલાં કુલ સરવાળો થશે 99, અને 99ને આપણે 2 વડે ભાગવાના છે. 99ને 2 વડે ભાગીશું એટલે જવાબ મળશે 49.5 જે મળે પ્રથમ વર્ગની મધ્ય કિંમત મળી. તો હવે આપણે એને કોષ્ટકની અંદર રજૂ કરી દઈએ. મધ્ય કિંમત બરાબર અધ સીમા વત્તા ઉર્ધ્વ સીમા બધાનો સરવાળો ભાગ્યા 2. પ્રથમ વર્ગ છે
જીરો થી 99 આપણે હમણાં ગણતરી કરી એ પ્રમાણે 0 વત્તા 99 અને 2 વડે ભાગીએ તો જવાબ મળે છે 49.5. જે બીજો વર્ગ છે 100 થી 299 છે, આપણે એનો સરવાળો કરીએ 100 વત્તા 299 અને એને 2 વડે આપણે ભાગીએ તો જવાબ મળશે 199.5. જે આપણો ત્રીજો વર્ગ છે 300 થી 499 છે, તો આપણે 300 વત્તા 499 અને એને 2 વડે ભાગીએ તો જે જવાબ મળશે એ 399.5 મળશે. ચોથો વર્ગ છે 500 થી 749, 500 વત્તા 749 અને 2 વડે ભાગીએ તો આપણને જવાબ મળશે 624.5. પાંચમા વર્ગની અંદર 750 થી 899 છે, સરવાળો કરીએ અને ભાગ્યા 2 મૂકીએ તો જવાબ આપણને મળશે 824.5 અને અહીંયા જવાબ મળશે 949.5. તો વર્ગ લંબાઈ શોધવા માટે ઉર્ધ્વસીમા બિંદુ માઇનસ અધસીમા બિંદુ અને મધ્ય કિંમત શોધવા માટે અધસીમા વત્તા ઉર્ધ્વસીમા ભાગ્યા 2 આ સૂત્રનો ઉપયોગ કરીને આપણે દાખલાની અંદર જે પણ માહિતી માંગી હતી એ આપણે પૂરી કરી. મિત્રો, હવે આના પછીના વિડીયોની અંદર આપણે પાંચમો દાખલો સમજીશું. ધન્યવાદ.